હેલો ફ્રેન્ડ્સ માય નેમ ઇઝ પંકજ હરિયાણી ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન આજે આપણે શીખવાના છીએ ટુ બી ફોર્મ્સ બટ ટુ બી એ પોતે એક મેઇન વર્બ જ છે મુખ્ય ક્રિયાપદ છે જેના આપણે વર્તમાન વર્તમાનકાળ ભૂતકાળ અને ભવિષ્ય ભવિષ્યકાળના રૂપો જોવાના છે સાથે સાથે પૂર્ણ કાળમાં બી ન બીનું ત્રીજું રૂપ જે આવે છે એનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ ગુજરાતી ભાષાની અંદર અને ઇંગ્લિશ કરીએ ત્યારે ઉપયોગ કઈ રીતે થઈ શકે છે વાક્ય રચના સાથે હકાર નકાર અને પ્રશ્નાર્થ વાક્યો કઈ રીતે બોલાવવા લખવામાં આવે છે અને બોલવામાં આવે છે એ આપણે આગળ જોઈ લઈએ તો ટુ બી જે પોતે ક્રિયાપદ જ છે જેનું ગુજરાતી થાય છે હોવું થવું અને બનવું બરાબર એક એક્ઝામ્પલ આપેલું છે એમાં ટુ બી ઇન્ફિનિટીવ તરીકે હેતુદર્શક ક્રિયાપદ તરીકે આપેલું છે આઈ વોન્ટ ટુ બી અસોલ્જર હું એક સૈનિક બનવા ઈચ્છું છું ટુ બી એટલે બનવા મેન વર્બ ત્યાં વોન્ટ ઇચ્છું છું ટુ બી ઇન્ફિનિટિવ તરીકે પણ કામ કરે છે બરાબર બનવું જે પણ એક મેઇન વર્બ છે પણ બે વર્બ સાથે આ રીતે આવે એટલે બનવું લખવું વાંચવું જોવું ત્યારે આપણે ટુ લખવું પડે બરાબર જે મેઇન વર્બ છે વોન્ટ એના પછી ટુ પાછું મેઇન વર્બ પણ એને આપણે ઇન્ફિનિટિવ બનાવવું પડે તો ટુ બી એટલે બનવા ત્યારે આપણે બોલીએ છીએ મેન પછી બીજું સેન્ટેન્સ છે ભૂતકાળનું માય ફ્રેન્ડ વોન્ટેડ ટુ બી અ ડૉક્ટર મારો મિત્ર ડૉક્ટર બનવા ઈચ્છતો હતો તો વોન્ટ નું વોન્ટેડ સાદા ભૂતકાળમાં પણ વી ટુ આવી ગયું એટલે મેઇન વર્બ વી ટુ ક્રિયાપદનું બીજું રૂપ આપેલું છે વોન્ટેડ પણ સાથે રૂપ જે અહીંયા છે ટુ બી એટલે બનવું તો ટુ બીનું ગુજરાતી ખરેખર બનવું એવું થાય હોવું અથવા થવું પણ આપણે આજે જે વાત કરવાની છે ટુ બીના રૂપો કયા કયા છે એ આગળ આપણે જોઈ લઈએ તો ટુ બીના જે ઉપયોગો છે એ ક્યારે ક્યારે થાય તો ટુ બી એટલે આપણે કહેવાય છે ઇઝ આર વર્તમાનના રૂપ છે પાસ્ટ ટેન્સ ભૂતકાળના રૂપ કયા છે તો કે વોઝ અને વર ભવિષ્યકાળના રૂપ છે સેલ બી અથવા વિલ બી માત્ર સેલ અને વિલ નહીં જે સાદા ભવિષ્યકાળની અંદર આવે સેલ અને વ્હીલ સાથે વી વન હોય મળીશ તો સેલ મીટ અથવા વિલ મીટ વાંચીશ તો સેલ અથવા વિલ રીડ આઈ અને વી સાથે આપણે સેલ લખી શકીએ અને બોલી શકીએ બાકી બધે કમ્પલસરી વિલ જ આવે યુ હી સી ઇટ ધ એક વચન નામ હોય કે બહુ વચન નામ પણ વિલ બી છે અહીંયા બરાબર બી બનવું એટલે આપણે કંઈ બી પણ સેલ બી એટલે બનશે વિલ બી એટલે બનશે હશે થશે ને બનશે એવું આપણે ભવિષ્યકાળમાં જ્યારે બોલવાનું થાય ત્યાં સેલ બી અથવા વીલ બી લખવું પડે પછી પરફેક્ટ ટેન્સની અંદર આપણને ખ્યાલ છે પાસ્ટ પાર્ટિસિપલ તરીકે જે આપણે કહીએ છીએ વી થ્રી ક્રિયાપદનું ત્રીજું બી ન તો આ બધા રૂપો આપણે છે આગળ એક્ઝામ્પલ સાથે જોઈ લઈએ ટુ બી ના વર્તમાન કાળના રૂપ એમિઝર છે એનો ઉપયોગ સાદા વર્તમાન કાળમાં તો થાય જ છે જ્યારે ક્રિયાપદ ન હોય ત્યારે બરાબર હું સ્કૂલે જાઉં છું આઈ ગો ટુ સ્કૂલ ડેલી જાઉં છું એટલે ગોમાં આવી જ જાય છે તો અહીંયા એમનો લખીએ આપણે કે આઈ એમ ગો પણ જ્યારે કોઈ ક્રિયાપદ નથી હોતું ક્રિયા કંઈ નથી થતી માત્ર એમિઝર તો ત્યારે ઉપયોગ કરી શકીએ હું હાજર છું તો છું એટલે અહીંયા લખવું પડે આઈ એમ પ્રેઝન્ટ તો વર્તમાન કાળમાં પણ ટુ બીનો ઉપયોગ થાય જ્યારે ક્રિયાપદ ન હોય કોઈ ક્રિયા ન થતી હોય ત્યારે એમિઝા લખવું પડે નાના વાક્યોમાં એ સિવાય ચાલુ વર્તમાન કાળમાં આઈ એમ સ્પીકિંગ નાવ હું અત્યારે બોલી રહ્યો છું તો આઈ એમ ક્રિયા ચાલુ છે બોલવાની સ્પીકનું સ્પીકિંગ નાવ તો ચાલુ વર્તમાન કાળ અને સાદા વર્તમાન કાળમાં એમિઝાનો ઉપયોગ થાય ભૂતકાળમાં જેવી રીતે વોઝ વર સાદા ભૂતકાળમાં જ્યારે ક્રિયાપદ ન હોય ત્યારે વી ટુ ક્રિયાપદનું બીજું રૂપ ન હોય ત્યારે વોઝવેર વેર ટુ બીનું ભૂતકાળના રૂપા કામ કરે છે એ સિવાય ચાલુ ભૂતકાળમાં રમી રહ્યો હતો તો આઈ વોઝ બરાબર ચાલુ ભૂતકાળ અને સાદા ભૂતકાળમાં વોઝ વર યાદ રાખવા પડે પછી ચાલુ ભવિષ્યકાળમાં અને સાદા ભવિષ્ય કાળમાં પણ સાદા ભવિષ્યકાળમાં ક્યારે યાદ રાખવાના હશે થશે અને બનશે એટલા પૂરતું જ માત્ર બરાબર સેલ બી અથવા વિલ બી યાદ રાખવાનું થશે હું આવતીકાલે પાર્ટીમાં હાજર હોઈશ આઈ વિલ બી પ્રેઝન્ટ ઇન ધ પાર્ટી વોઇસ ગુજરાતીમાં છેલ્લે બોલશું છે છે હતું છે કે હશે થશે બનશે ક્રિયાપદ ગુજરાતીમાં છેલ્લે હોય પણ ઇંગ્લિશમાં કરતાં પછી મૂકવા પડે આ યાદ રાખવું બરાબર વાક્ય જ્યારે હકાર અથવા નકાર બોલીએ તે કરતાં પછી હોવા જોઈએ હવે આગળ આપણે આ બધા છે એના એક્ઝામ્પલ સાથે જોઈ લઈએ કોષ્ટક સાથે ટૂંકારૂપ કઈ રીતે બોલાય છે અને એક્ઝામ્પલમાં આપણે ગુજરાતીને ઇંગ્લિશ કરીએ ત્યારે કઈ રીતે લખી શકાય વાક્યો એ આગળ આપણે જોઈ લઈએ તો અફિરમેટિવ સેન્ટેન્સ નેગેટિવ સેન્ટેન્સ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ માત્ર શેના છે આ બધા તો કે પ્રેઝન્ટ ફોર્મ્સ ઓફ ટુ બી ટુ બીના વર્તમાન કાળના રૂપો છે આ બધા એમ ઇઝ આર તો પહેલું કોષ્ટક તમારી સામે છે લેફ્ટ હેન્ડ સાઈડ એ માત્ર અફિર્મેટિવ છે આઈ એમ તો ટૂંકું રૂપ શું આવશે એફોસ્ટ્રોફી એમ કરવું પડે આઈમ

બોય ઇઝ એ તો પૂરું જ લખવું પડે એમાં નહીં ધ બોઇઝ આર એમાં શોર્ટ ફોર્મ થતું નથી પછી નેગેટિવ એમ એન્ટ આર આરન્ટ યુ આર નોટ નો આરન્ટ યાદ રાખવાનું ઇઝ નોટનું ઇઝન્ટ એન્ટ આ એમ નોટનું ટૂંકરૂપ એન્ટ પણ થાય છે અને ક્વેશ્ચન ટેક્સની અંદર આપણે જોતા હોઈએ અનુપ્રશ્નો ખરવું ને ત્યારે આપણે બોલતા હોઈએ એન્ટ બદલે આરન્ટ એવું શોર્ટ ફોર્મ યુઝ કરતા હોય ક્વેશ્ચન ટેગની અંદર અનુપ્રોની અંદર અને ટૂંકારૂપ છે અથવા આરન્ટ ઇઝન્ટ આ યાદ રાખવા ત્રીજા સ્થાન જ છે કરતા પછી ટુ બી ના રૂપ એ અકાર વાક્યમાં આવે હું હાજર છું તો આઈ એમ પ્રેઝન્ટ હું હાજર નથી તો આઈ એમ નોટ પ્રેઝન્ટ નોટનું સ્થાન ત્રીજું જાળવી રાખું આપણે આગળ જોયા હતા બારે બાર કાળની અંદર હેલ્પિંગ વર્બ પછી નોટ હોય એમિઝાર પછી નોટ હેલ્પિંગ વર્બ તરીકે કામ કરે છે ટુ બી જ્યારે લખવાનું થાય કોઈ પણ સેન્ટેન્સની અંદર અંદર આગળ જોયું તો એ મેઇન વર્બ તરીકે કામ કરવું કરતું હતું આઈ વોન્ટ ટુ બી અ ડોક્ટર ટુ બી એટલે બનવા પણ એના રૂપ છે એટલે હેલ્પિંગ વર્બ તરીકે એમિઝાર છે એના પછી નોટ આવે આ ખાસ યાદ રાખો ત્રીજા સ્થાને નોટ હોય પ્રશ્નાર્થની અંદર ઇન્ટ્રોગેટિવની અંદર जे टू बी रूप है करता ए प्रमाणे सब्जेक्ट हो प्रमाणे क्रिया करना व्यक्ति प्रमाणे एम वाक्य वक्य स्टार्टिंग में लखव पड़े बाकी कोष्ट या, याद रख पड़े कि आई साथ एमज आए वी साथ आर ज यू साथ आर ज आए ई सी एट साथ इज आए ते साथ आर ज आए बर एक वचन नाम हो बॉय गर्ल तो इज आए बॉयज गर्ल्स हो तो आर ज बराबर હકારમાં ખાસ યાદ હોવું જોઈએ નેગેટિવમાં ત્રીજા સ્થાને નોટ ઇન્ટ્રોગેટિવમાં એ જ જે ટુ બીના રૂપ છે આગળ લેવા પડે કરતા હોય એ પ્રમાણે અને આગળ જે સબ્જેક્ટ હોય પાછળ જવા દેવું પડે હકાર વાક્ય સામું આઈ એમ તો ઇન્ટ્રોગેટિવમાં શું થઈ ગયું એમ આઈ વી આર હકારમાં છે અફિર્મેટિવમાં તો પ્રશ્ન શું થાય આર વી યુ આર તો આર યુ તમે હાજર છો આર યુ ક્લેવર એવી રીતે આપણે બોલવું પડે સામે જવાબ આપી શકીએ જોયા હવે હકાર વાક્ય જે છે ગુજરાતીમાં લખેલું છે ખાસ જોજો ગુજરાતીમાં આપણે છે છૂ છો અને છે એ બોલીએ બરાબર વાક્ય પ્રમાણે તો પહેલું વાક્ય એ પૂછે હું અત્યારે મારા ઘરે છું બરાબર ચાર શબ્દો છે બરાબર ચાર થી પાંચ જેવા શબ્દો છે તો આપણે તો એ રાખવાનું આ સાથે શું આવે છું આવે એટલે એમ જ આવે પછી જે વચ્ચેના શબ્દો છે પાછળ જવા દેવાના સમય સૂચક શબ્દ જો કોઈ હોય તો હસાવ છે લે એટલે મેઈન સબ્જેક્ટ કોણ છે કોની જવાની વાત છે ઘરે ઘરે રહેવાની વાત છે હું એટલે આઈ આઈ સાથે એમ એટ માય હોમ જે સ્થળ સૂચક જે શબ્દ છે પહેલાં લખવો પડે પછી સમય સૂચક શબ્દ હંમેશા અધરવર્ડ તરીકે સ્થળ બતાવતો શબ્દો સમય બતાવતો શબ્દો જો હોય તો સમય બતાવતો શબ્દો સૌ છેડ જ રાખવા ખાસ યાદ રાખવાનું બધા ટેન્સીસની અંદર પણ નક્કર છે હું અત્યારે મારા ઘરે નથી તો નોટ તો લગાડવાનું જ છે ઘણા લોકો એમ હિઝાર લખે નહીં માત્ર નોટ લખે કરતા પછી તો સેન્ટેન્સ તમારું ખોટું પડે આપણે આગળના ટેબલ પ્રમાણે ચાળવા ચાલવાનું છે નેગેટિવમાં કઈ રીતે તું કરતા ટુ બિના રૂપ એટલે કે એમિઝાર પછી નોટ હતું એમિઝાર કાઢવાના નથી કરતા હોય એ પ્રમાણે એમિઝાર લખવાના જ છે તો આઈ એમ નોટ માય હોમ નાવ તો ત્રીજા સ્થાને નોટ જે રાખવાનું છે એ પ્રમાણે યાદ રાખવું ઇન્ટ્રોગેટિવ તો આકાર આવડે તો પ્રશ્ન થાવડી જાય એમ આઈ એટ માય હોમ નાવ હું અત્યારે મારા ઘરે છું ક્વેશ્ચન માર્ક તો ઇન્ટ્રોગેટિવ નેગેટિવ અને અફિરમેટિવ સહેલા જ છે અફિર્મેટિવ આવડે તો ત્રીજા સ્થાને નોટ ટુબીના રૂપ પછી ઇન્ટ્રોગેટિવ છે તો ટૂબીના રૂપ આગળ કરતાં પાછળ આવી બધા વાક્યો ખાસ જોઈ લે જો રીડ કરી લેજો નેગેટિવ સેન્ટેન્સ પાસ્ટ ફોર્મ્સ ભૂતકાળના રૂપ જે સાદા ભૂતકાળમાં વોઝ વર વપરાય ચાલુ ભૂતકાળમાં વોઝ વર સાથે ક્રિયા ચાલુ હતી તો પાછળ ક્રિયાપદનું વાળું રૂપ હોય વી ફોર વી ફોરના રૂલ્સ જો કોઈને યાદ ન હોય કે વી ટુ વી થ્રી કઈ રીતે બનાવવું એના રૂપ જો યાદ ન હોય તો એક્સપ્લેનેશન ઓફ વર્બ્સ મારો જે વિડીયો બનાવેલો છે એની અંદર માહિતી છે એના નિયમો છે વી ટુ અને વી થ્રી વી વનમાંથી કઈ રીતે બનાવવા બરાબર અને કઈ રીતે બનાવવું રૂપ રૂપ ખાસ જોઈ લેજો આ પાસ્ટ ફોર્મ્સ વોઝ અને વર હું હાજર હતો તો આઈ વોઝ પ્રેઝન્ટ હું હાજર હતો નહીં તો વોઝન્ટ આઈ વોઝ નોટ અથવા વોઝન્ટ પ્રેઝન્ટ હું હાજર હતો તો વોઝ આઈ પ્રેઝન્ટ આગળ જોયું એ જ રીતે છે નકાર છે તો ત્રીજા સ્થાને નોટ એમિઝર છે તો ભૂતકાળના રૂપ કયા યાદ રાખવાના વોઝ અને વર ક્યાં વોઝ આવે તો આઈ ઈ સી ઇટ એક વચન નામ કોઈનું હોય તો વોઝ આવે વી યુ ધે કે બહુવચન નામ હોય તો વર આવે ડબલ્યુ ઇ આર ઈ વેર વચાતું નથી આપણે ઘણા લોકો ગુજલીશ પ્રમાણે આપણે બોલીએ છીએ બરાબર સામેવાળા સમજી પણ જાય છે પણ આને ઇંગ્લિશમાં વર વચાય છે ડબલ્યુ ઇ આર ઈ નેગેટિવ તો આગળ આપણે એમ નોટ ઇઝ નોટ બરાબર આર નોટ ત્રીજા સ્થાને નોટ લખતા કરતા ક્રિયા કરનાર વ્યક્તિ કે જેના વિશે વાત થતી હોય એ કરતા પછી ટૂબિનારું પછી ના નોટ નોટ તો બદલે બદલાય શું યાદ રાખવું આપણે વોઝ અને વર એના પછી નોટ છે ટુક્રુપ શું યાદ રાખવાનું લખો તો તમે નેગેટિવ સેન્ટેન્સમાં વોઝ નોટનું વોઝન્ટ બરાબર પછી ઇન્ટ્રોગેટિવમાં હું મારા ઘરે છું છું એમ લખેલું હતું બરાબર અત્યારે વર્તમાનમાં નાવ આપણે લખેલું હતું પણ મેં અત્યારે શું લખ્યું નાવનું દહેન કર્યું છે શા માટે ત્યારે ભૂતકાળમાં નાવનું શું યાદ રાખવાનું ધ્યાન યાદ રાખવાનું ત્યારે એવું ભૂતકાળમાં બોલો ત્યારે હું ત્યારે મારા ઘરે હતો તો નાવ તો લખાય નહીં એમ તો કરાય નહીં હું અત્યારે મારા ઘરે હતો તો નાવ એટલે અત્યારે વર્તમાન કાળમાં આવે ત્યારે મારા ઘરે હતો તો નાવનું ધ્યાન કરવું પડે ટી એચ ઈ એન એ એન નહીં બરાબર આઈ વોઝ હું હતો એટલે પેલા આપણે એ જ યાદ રાખવાનું ગુજરાતીમાં ટુબીના રૂપ છેલ્લે હશે છે હતું કે આગળ જોશું હશે થશે ને બનશે ભવિષ્યકાળમાં પણ કરતા પછી હોવું જોઈએ હકર વાક્યમાં બરાબર आई વોઝ હું હતો વચ્ચેના શબ્દ પાછળ વહી ગયા એટ માય હોમ સમય સૂચક શબ્દ આગળ પણ મેં કીધું પાછળ જ લખો ભૂતકાળમાં કદાચ યસ્ટરડે કોઈ ગઈ કાલે મારા ઘરે હતો તો યસ્ટરડે પાછળ જ જાય અથવા સમય સૂચક શબ્દો વાક્યની શરૂઆતમાં પણ લખી શકો યસ્ટરડે પचल पीराम લખકોમાં કરી શકો પછી વાક્ય સ્ટાર્ટ કરી શકો આઈ વોઝ એટ માય હોમ તો પણ ચાલે अदर वर्ड તરીકે જો સમય સૂચક શબ્દ હોય આવા તો વાક્યની સ્ટાર્ટિંગમાં તો અલ્પ વિરામ કરવું પડે અથવા વાક્યના છેડે આ યાદ રાખવું મારા ઘરે હતો નહીં હું ત્યારે મારા ઘરે હતો તો આઈ શું માત્ર વોઝ આઈ બાકીનું તો જેમ છે એમ અધરવર્ડ જે આવે યાદ રાખવાનો સૂચક શબ્દ સિવાયના કે વાક્યના છેડે જ રાખવાના અથવા જ્યાં રાખો અહીંયા વાક્યની શરૂઆતમાં રાખો તો અલ્પ વિરામ કરવું પડે અથવા વાક્યના છેડે બેમાંથી એક જગ્યાએ આપેલા હોય હકાર નકાર કે પ્રશ્નાર્થમાં તો એ ત્યાં જ રાખવા બાકી એક ચાલુ કાળનું પણ વાક્ય મેં લખેલું છે આ પેલું વાક્ય કેવું સાદા ભૂતકાળનું એટલે કે વોઝ વર આવ્યું તો સમજી જવાનું સાદા ભૂતકાળનું છે એમિઝાર માત્ર આવે તો સાદા વર્તમાન કાળના ટોબીના રૂપ છે વોઝ વર આવે તો સાદા ભૂતકાળના ટોબીના રૂપ છે એમિઝાર પ્લસ વી ફોર આવે તો ચાલુ વર્તમાન કાળ છે ક્રિયા અત્યારે ચાલુ છે ક્રિયા ભૂતકાળમાં ચાલુ હતી તો વોઝ અને વર જ યાદ રાખવાનું હતી એવું એટલે રમી રહ્યા લખી રહ્યા વાંચી રહ્યા રમતા હતા વાંચતા હતા લખતા હતા જોતા હતા દોડી રહ્યા હતા દોડતા હતા બરાબર એવી રીતે પણ બોલાય દોડતા હતા અથવા એમ કે દોડી રહ્યા હતા તો એ ચાલો ભૂતકાળ તો અહીંયા કરતા આગળ જે વ્યક્તિ ક્રિયા કરનાર છે સબ્જેક્ટ કરતા એ જ પહેલાં લખવું પડે હકારમાં પછી શું યાદ રાખવાનું કરતાં આગળ હોય એ પ્રમાણે વોઝ વર તો એ અમે કેરમ રમી રહ્યા હતા અમે એટલે વી આવી ગયું અમે અથવા આપણે એટલે વીજ આવે

ઇન્ટ્રોગેટિવ હોય તો કરતા તમે જે બોલતા હોય એ પ્રમાણે અથવા લખતા હોય એ પ્રમાણે વોજ અથવા વર મૂકી દેવાનું કોષ્ટક પ્રમાણે પછી કરતા પછી અન્ય શબ્દો હવે આપણે જોઈએ ફ્યુચર ફોર્મ્સ ભવિષ્યના રૂપો ટુ બી ના તો કયા કયા છે સેલ વિલ નહીં પણ સેલ બી અથવા વિલ બી જે ચાલો ભવિષ્ય શિકાળમાં આપણે યુઝ કરી શકીએ સેલ બી પ્લેઇંગ રમી રહ્યો હોય વાંચી રહ્યો હોય તો સેલ બી રીડિંગ તો સેલ બી અથવા વિલ બી પણ આપણે યાદ રાખવાનું છે સેલ બી કદાચ ન બોલો કે ન લખો જ્યારે આપણે યુઝ કરતા હોય સ્પોકનની અંદર ત્યારે શું યાદ રાખવાનું વિલ બી આઈ અને વી કરતા તરીકે તમને દેખાય તો સેલ બી લખી શકો અને વિલ બી પણ લખી શકો બાકી બધે કમ્પલસરી યુ હોય ઈ સી ઈટ દે એક વચન નામ હોય કે બહુ વચન નામ હોય કોઈ વ્યક્તિના વસ્તુના પશુ પક્ષી પ્રાણીના તે યાદ રાખવાનું છે કે વિલ બી જ આવે માત્ર આ અને વી સાથે મેં ઓબ્લિક કરીને લખેલું છે સેલ બી અથવા વિલ બી એટલે માત્ર સેલ કે વિલ ચાલશે નહીં ટુ બીના રૂપ છે પાછળ બી તો એડ કરવું જ પડે બરાબર મળીશ તો બરાબર છે સેલ મીટ અહીંયા સેલ બી મીટ એવું ન કરાય સાદા પવીસ એકડમાં પણ સાદા પવીસ એકડમાં ટુ બીનું જ્યારે બોલવાનું થાય હશે થશે અને બનશે ભાષામાં આપણે ગુજરાતીમાં આગળ વાક્ય જોશી તે સેલ બી લખવું જ પડે રેમિઝર વોઝવરની જેમ આ પણ યાદ રાખવા પડે જે સાદા ભવિષ્યકાળમાં લખાશે પણ ક્યારે હશે થશે બનશે બોલો ત્યારે જ અને ચાલુ ભવિષ્ય કાળમાં હેલ્પિંગ વર્ગ તરીકે સેલ બી કે વિલ બી પછી વી ફોર ક્રિયાપદનું આઈનજી વાળું રૂપ ભવિષ્યમાં ક્રિયા ચાલુ હશે એવું દર્શાવવા માટે આગળ એક્ઝામ્પલ જોઈ લેશે તો આમાં ખાસ યાદ રાખવાનું છે અફિર્મેટિવ તો ઓકે ચાલો આઈ સાથે સેલ બી અથવા વિલ બી બાકી બધે યુ વિલ બી ઈ વિલ બી સી વિલ બી ઇટ વિલ બી ધે વિલ બી સ્ટુડન્ટ એક વચન નામ છે તો એ વિલ બી બહુ વચન હોય તો પણ વિલ બી પણ નેગેટિવ અંદરની ખાસ યાદ રાખવાનું છે સેલ નોટ બી જો નોટનું સ્થાન ત્રીજું જાળવી રાખ્યું

પણ આમાં શું યાદ રાખવાનું સેલ બી વીલ બી બંને આગળ નથી લેવાનું ઇન્ટ્રોગેટિવમાં સેલ કે વિલ આગળ પછી સબ્જેક્ટ પછી બી તો આ ખાસ યાદ રાખવાનું છે ઇન્ટ્રોગેટિવમાં હવે વાક્ય જોઈ લઈએ એટલે ખ્યાલ આવે ઇન્ટ્રોગેટિવ અને નેગેટિવમાં શું બાબત ધ્યાન રાખવાની ગુજરાતીમાંથી ઇંગ્લિશ કરતા હોઈએ ત્યારે હું આવતીકાલે ઘરે હોઈશ તો ખ્યાલ આવી જઈ છું તો વર્તમાન કાળમાં બોલી આપણે હું અત્યારે મારા ઘરે છું હું ત્યારે મારા ઘરે હતો તો વોઝવર કર્યું હોઈશ શબ્દ આવ્યું વોઇસ થઈશ અને બનીશ આવે ત્યારે આપણે આનું યાદ રાખવાનું છે હું આવતીકાલે ઘરે હોઈશ મારા ઘરે હોઈશ બરાબર મારા ઘરે એવું આવશે ગુજરાતીમાં આઈ વિલ બી એટ માય હોમ ટુમોરો અન્ય શબ્દોમાં સ્થળ દર્શાવતા શબ્દો છે અને સમય સૂચક શબ્દ છે સમય સમયસૂચક છેલ્લે જ રાખો છેલ્લે જ રાખવાનો અથવા આવું વાક્ય બનાવી શકો ટુમોરો પછી અલ્પવિરમ કોમા આઈ વિલ બી એટ માય હોમ

કે ત્રીજા સ્થાને નોટ જાળવી રાખવાનું વિલ બી ને છૂટો પાડીને વચ્ચે નોટ કરવાનું છે અને ત્રીજું સ્થાન થઈ ગયું આઈ પહેલું સ્થાન વિલનું બીજું સ્થાન નોટનું ત્રીજું સ્થાન પછી બી લખતા ભૂલવાનું નથી કે બોલો ત્યારે ભૂલવાનું નથી નેગેટિવમાં એટલે બધા વાક્ય જોઈ લેતો સેમ ટુ સેમ જ છે માત્ર કર્તા ચેન્જ થયા છે બરાબર ખાસ અને વિલ બી ના રૂપ છે વિલ બી છે ત્રીજા સ્થાને નોટ છે તે જાળવી જ રાખ્યું છે પ્રશ્નાર્થમાં વિલ આગળ ને કરતા પાછળ પછી જ બી લખેલું છે એટલે બી લખતા ભૂલવાનું નથી નોટ પછી અને ઇન્ટ્રોગેટિવમાં વિલ યુ બી વિલ હી બી પછી જે અન્ય શબ્દો એ વાક્યના છેડે હવે ખાસ પૂર્ણ વર્તમાન કાળની અંદર બી ન ક્રિયાપદનું ત્રીજું રૂપ જો ત્રણ કાળ જોયા વર્તમાન કાળના રૂપ એમિઝર ભૂતકાળના વોઝવર ભવિષ્યકાળના સેલ બી અથવા વિલ બી પૂર્ણ વર્તમાન કાળની અંદર આવું વાક્ય બોલાતું હોય છે પૂર્ણ વર્તમાન યાદ છે હેલ્પિંગ વર્ગ કયા કયા છે તો તો હેવ હેવ અથવા હેઝ કરતા આઈ વી યુ કે નામ હોય ઈ સી એક વચન નામ હોય ત્રીજો પુરુષ એક વચન હું નથી તમે પણ નથી બોલનાર નથી સાંભળનાર નથી ત્રીજો પુરુષ અને એક વચન હોય તો ઈ સી ઈટ કે કોઈ એક વ્યક્તિનું નામ હોય તો તો હેઝ લખવું પડે ધ્યેય હોય બહુવચન તો નહીં તો તો હેવ જ આવે આવા વાક્યો હોય અમુક સમયથી ક્રિયા ચાલુ છે પણ ક્રિયાપદ નથી ખાલી છું શબ્દ આવે એટલે એ છેનું બરાબર છે છૂ છ અને છે એ વાક્ય પ્રમાણે તો હેવે જ સાથે કમ્પલસરી બીન જ લખવું પડે બરાબર આ યાદ રાખો ને વી થ્રી કોઈ ક્રિયાપદ તો છે નહીં મેં વાંચી લીધું છે આ હે હેવ રીડનું વી થ્રી રેડ કરતા આપણે આઈ હેવ રેડ ધીસ બુક જસ્ટ નાવ મેં આ બુક હમણાં જ વાંચી લીધી છે તહેવેસ પછી ક્રિયાપદનું ત્રીજો રૂપ આવતું અહીંયા ક્રિયાપદ જ નથી છે એવું આપેલું છે તો એ મિઝાર તો મુકાય નહીં વોઝવર ન મુકાય એટલે એ મિઝારનું વી થ્રી શું થાય વોઝવર ભૂતકાળમાં થાય તો પૂર્ણકાળમાં વી થ્રી થાય બી ન બી ડબલ ઈ એન એ અહીં મૂકવું પડે પૂર્ણ વર્તમાન કાળની અંદર હું સોમવારથી બીમાર છું તો કરતા કોણ છે આઈ તો આઈ સાથે એવું મૂકવું જ પડે પૂર્ણ કાળની અંદર બરાબર વર્તમાન કાળ પૂર્ણ હોય ત્યારે ક્રિયા પૂરી થઈ ગઈ છે એવું દર્શાવવા માટે આઈ હેવ બી ન છું એટલે બીન યાદ રાખવું પડે હેવ કે હેઝ સાથે બિન આવશે કરતા હોય એ પ્રમાણે આઈ હેવ બીન બીમાર એ શબ્દ પહેલાં જ લખવો પડે મેં તમને કીધું સમયસૂચક શબ્દ વાક્યના છેડે જ હોય આઈ હેવ બિન ઇલ હું બીમાર છું કોઈ શીખ કે એસ આઈ સી કે તો પણ ચાલે આઈ હેવ બિન ઈલ સોમવારથી ચોક્કસ સમયનું નામ આવ્યું એટલે થી એટલે શું થાય સિન્સ સમય ગાળો હોય તો પાંચ દિવસ થી તો ત્યાં થી એટલે ફોર લખવું પડે સિન્સને બદલે સમયનો ગાળો આપેલો હોય તો બરાબર આ ચોક્કસ સમયનું નામ આપેલું હોય પ્રોપર નાઉન વારનું નામ આપેલું છે મન્ડે તો ત્યારે સિન્સ જ લખવું પડે જે પૂર્ણ વર્તમાન કાળમાં મેં સમજાવેલું છે કોષ્ટક સાથે બરાબર સિન્સ અને ફોરનો ઉપયોગથી એવું જ્યારે બોલો ત્યારે પણ નેગેટિવમાં ત્રીજા સ્થાને નોટ આગળ જોઈએ એ પ્રમાણે વચ્ચે નોટ મૂકી દીધું હું સોમવારથી બીમાર નથી આઈ હેવ નોટ બીન બરાબર નોટ પછી બીન લખવું પડે હેવેઝ કમ્પલસરી લખવું પડે પૂર્ણકાળની અંદર કરતા હોય એ પ્રમાણે આઈ હેવ નોટ બીન ઇલ સિન્સ મંડે બાક અન્ય શબ્દો તો એમ જેમ છે એમ જ આવે આગળ જોયું એ પ્રમાણે હકાર હોય નકાર હોય કે પ્રશ્નાર્થ હોય હેવ આઈ બી નો ઇલ સિન્સ મંડે હું સોમવારથી મળતી બી મળશું એટલે ખાસ યાદ રાખો સામે અફિરમેટિવમાં જો આઈ વી યુ ધે કે પ્લુરલ બહુ વચન નામ તમને દેખાય સ્ટુડન્ટ્સ ચિલ્ડ્રન પીપલ બહુ વચન નામ હોય સબ્જેક્ટ તરીકે તો શું યાદ રાખવાનું અથવા આઈ વી યુ ધે કે બહુ વચન નામ હેવ બીન એક વચન નામ હોય તમને લાગે તો હેઝબીન આ તો ખાસ યાદ રાખવાનું નેગેટિવ સબ્જેક્ટ પાછળ પછી બીન લખવાનું છે તો આપણે હવે બીજું હેઝબીન વાળું જોઈ લઈએ તે હું નથી તે ત્રીજો પુરુષ એક વચન થયો હું નથી તમે નથી ત્રીજી વ્યક્તિની વાત થતી હોય ને એક જ હોવી જોઈએ તો જ હેઝબીન આવે હેવબીન ની બદલે બાકી બધે હેવબિન હી હેઝ બીન ઓનલી રજા ઉપર છે જે વાત મેઇન થાય પેલા લખવી પડે બરાબર ઈ હેઝ બીન ઓનલી તે રજા ઉપર છે ક્યારથી તો અમુક સમયથી તો ફોર તો આ ફોર લખ્યું સિન્સ ને બદલે સમયનો ગાળો આપી દીધો તમને બે દિવસ જેટલો ફોર ટુ ડેઝ બરા ગ્રામરના નિયમો છે ફોલો કરવા પડે ક્યાં ફોર યુઝ કરવો ને ક્યાં સિન્સ ખાસ પૂર્ણકાળની અંદર જે છે પરફેક્ટ ટેન્સિસની અંદર ટેબલ સમજાવેલા છે સમજી લેજો

Only for today's chill question mark. So thank you, thank you very much for watching and listening this video.